કેમ છો મિત્રો, મજામાં? વામજા એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં જે એક્ઝામ કેન્સલ થઈ છે તેના વિશે આપણે વાત કરવાના છીએ. ચાલુ કરતા પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયોને લાઇક કરો, તો આ વિડીયોને તમારા મિત્રો, પરિવાર, દોસ્તો સાથે જરૂરથી શેર કરો. ચાલો આમની વાત કરીએ એકદમ ડિટેલમાં. મિત્રો, આપણી જે ગુજરાત એજ્યુકેશન બોર્ડ છે તે મિત્રો હર હંમેશ સીબીએસઈ બોર્ડના નિયમોનું અનુસરતું હોય, એટલે કે સીબીએસઈ વાળા કોઈ પણ નિયમ પહેલાં બાદ પાડે, ત્યારબાદ તે જ નિયમ ગુજરાત બોર્ડમાં આવે. જ્યારે શાળાઓ બંધ થઈ તો પહેલાં સીબીએસઈ બોર્ડમાં બંધ થઈ અને તેના પછી ગુજરાત બોર્ડમાંય શાળા કોલેજો બંધ થઈ, એટલે આવી રીતના ચાલતું હોય. જ્યારે સીબીએસઈ બોર્ડમાં એક્ઝામનું ટાઈમ ટેબલ આવે પછી એના અનુસંધાન જ ગુજરાત બોર્ડમાં એક્ઝામનું ટાઈમ ટેબલ આવતું હોય. તો મિત્રો, સીબીએસઈ બોર્ડના ચેરમેન એટલે કે રમેશ પોખરિયાલ સાહેબ આજે અત્યારે બપોરે નરેન્દ્ર મોદી સાહેબ સાથે મિટિંગ હતી. તે મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું કે ધોરણ 12ની એક્ઝામ પોસ્ટપોન કરેલી છે અને ધોરણ 10ની સીબીએસઈ બોર્ડની એક્ઝામ કેન્સલ કરેલી છે. આ 12માનું 10માનું તે સીબીએસઈ બોર્ડની વાત કરેલી છે. ગુજરાત બોર્ડમાં થોડા ઘણા સમય પછી જ તમને આવા જ કંઈક ન્યૂઝ સાંભળવા મળશે, પરંતુ જ્યાં સુધી આપણા ગુજરાત બોર્ડના આવા ન્યૂઝ ન આવે ત્યાં સુધી તમારે તમારી મહેનત ચાલુ રાખવા રહેશે, તેની નોંધ લેવી. આ વિડીયો ડિટેલમાં જોઈ લ્યો, આપણે સમજીએ છીએ કેવા નિયમ છે, શું નિયમ છે. તો કે મિત્રો, અહીંયા ધ ઇન્ડિયન એક્સપ્રેસ ની સાઇટ ખુલેલી છે, સીબીએસઈ બોર્ડ એક્ઝામ 2021 લાઈવ અપડેટ, ક્લાસ 12 એક્ઝામ્સ પોસ્ટપોન્ડ અને ક્લાસ 10 એક્ઝામ કેન્સલ્ડ, કંઈક એવી ટાઈપની વસ્તુ છે. પહેલાં જોઈ લઈ, આ બીજી એક સાઇટ છે, આ છે ન્યૂઝ 18, આમાં પણ તે જ વસ્તુ છે. તમારે વધારે માહિતી માટે તમે વાંચી શકો છો. ડાયરેક્ટ આપણે વહી જાય ટ્વિટર હેન્ડલ ઉપર, સેના? તો કે સીબીએસઈના, સીબીએસઈ એચક્યુ. જોઈ લ્યો આ નોટિફિકેશન તેમનું છે, તે નોટિફિકેશન આખે આખું આપણે જોઈએ શું કહે છે. તો કે મિત્રો, આમાં એવું કંઈક કહેવામાં આવી રહ્યું છે કે ધોરણ 12ની એક્ઝામ અત્યારે કેન્સલ કરેલી છે અને નવી કાંઈ પણ માહિતી છે તે 1 જૂન પછી વિચારવામાં આવશે, ત્યાં સુધી તો કેન્સલ છે. અને સાથે સાથે એમે કીધું છે ધોરણ 12માં માટે કે જ્યારે એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે એના 15 દિવસ પહેલાં તો જાણ કરવામાં આવશે જ. એટલે કે એમ કહે કે ભાઈ એક્ઝામ આ તારીખે છે, તો જે દિવસે નોટિફિકેશન બહાર પાડેલું છે તેની અને એક્ઝામ ડેટ હશે તેમની વચ્ચે 15 દિવસનો તો મિનિમમ ગેપ હશે, પરંતુ આ કોરોનાનું અત્યાર જે સંક્રમણ વધી રહ્યું છે એ તમામ વસ્તુ જોતા 1 તારીખ પછી ધોરણ 12નો નવો નિર્ણય કરવામાં આવશે. અત્યાર જે એક્ઝામ હતી એ બધી કેન્સલ કરી દીધેલી છે. એમના પછી બોર્ડ એક્ઝામ ક્લાસ 1 એટલે કે ક્લાસ 10 બરાબર એ અત્યારે કેન્સલ થઈ ગઈ છે. 4 મે કાં 7 મે એની આજુબાજુના રોજ સીબીએસઈની એક્ઝામ હતી તે કેન્સલ કરી દીધી છે. અને મિત્રો, અત્યારે ધોરણ 10માં ઘણા વિદ્યાર્થીઓ કે અમે તો બહુ તૈયારી કરેલી છે, તો મિત્રો આ એક્ઝામ કેન્સલ કરી છે તો માર્ક કેના આધારે મૂકવા? તો કે મિત્રો, ઇન્ટરનલ એક્ઝામ લીધેલી હશે તમારી શાળામાં, ઇન્ટરનલ એક્ઝામ હમણાં લીધેલી છે, એ ઇન્ટરનલ એક્ઝામને આધારે માર્ક મૂકવામાં આવશે. બરાબર, ઘણા વિદ્યાર્થીઓએ ઇન્ટરનલ એક્ઝામમાં બહુ ધ્યાન ન દીધું હોય અને એમ ફોકસ કરતા હોય કે આપણે એક્સટર્નલ એક્ઝામ જે બોર્ડની એક્ઝામ હશે તેમાં જ વધારે ધ્યાન દેશું અને એ તે માર્કથી સેટિસ્ફેક્શન ન હોય તો તેમનું શું? તેમને તો માર્ક ઓછા આવે કારણ કે ઇન્ટરનલમાં બહુ મહેનત નથી કરી, એટલે તો તેમનું શું? અમુક સ્કૂલોમાં ઇન્ટરનલમાં લખાવી દેવામાં આવે જેથી કરીને તે સ્કૂલના વિદ્યાર્થીઓને વધારે માર્ક આવે, અને અમુક સ્કૂલમાં એકદમ સ્ટ્રિક્ટ હોય તો સ્ટ્રિક્ટ સ્કૂલવાળાઓને નુકસાન જાય, જ્યારે લખાવી દેવામાં આવે તેવી સ્કૂલને ફાયદો થાય. તો તેવા વિદ્યાર્થીઓનું શું? તો કે જે વ્યક્તિ આમાં સેટિસ્ફાઈડ ન હોય, આ માર્કને આધારે સેટિસ્ફાઈડ ન હોય, તેમની એક્ઝામ ફરી પાછી ધોરણ 10માની પણ કન્ડક્ટ કરવામાં આવશે. એટલે કે ઇન્ટરનલ એક્ઝામમાં એના માર્કથી સેટિસ્ફાઈડ ન હોય, માર્ક તમને આપી દીધા છે, તમને સેટિસ્ફેક્શન ન હોય કે ભાઈ આટલા મને 80% થાય છે પરંતુ મારી મહેનત તો 95%+ છે. બરાબર, અમુક એવા હોય કે જે પાસ થઈ શકે એમ જ ન હોય અને એને તો 60-70% આપી દીધા હોય સ્કૂલમાં, એટલે એ તો મોજે દરિયા જ હોય, એટલે એના માટે ફાયદાવાળી વસ્તુ છે. પરંતુ જે બહુ મહેનતુ માણસ છે તેને તમારી એક્ઝામ પાછી દેવી હોય તો તમે દઈ શકશો તેવું સીબીએસઈ બોર્ડમાં જાણ કરેલું છે. આ તમામ માહિતી સીબીએસઈ બોર્ડની છે, પરંતુ ગુજરાત બોર્ડમાં આવી જ કંઈક તમે છેલ્લા આવતા 2-5 દિવસમાં, વધીને 2-5 દિવસ તો એ વધીને અઠવાડિયામાં તમે જોશો. બરાબર, મોસ્ટ ઓફ ચાન્સીસ છે કે તમે જોશો જ. અને ઘણા જોઈએ આગળ,
આ સીબીએસઈ બોર્ડનું ટ્વિટર હેન્ડલ છે, તમે આમાં તમામ ન્યૂઝ સીબીએસઈના જોઈ શકો છો. આ ડૉક્ટર રમેશ પોખરિયાલ સાહેબનું ટ્વિટર હેન્ડલ છે, તેની નોટિફિકેશન પણ જોઈ શકો છો. નરેન્દ્ર મોદીજી સાથે હમણાં મિટિંગ હતી, તેમાં આ તમામ નિર્ણયો લેવામાં આવેલા છે. શું તમને આ માહિતી ગમી કે નહીં તે તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવો. મારી રાય તમને કહું તો, જો તમારી તૈયારી સારી છે, વ્યવસ્થિત છે, ઇન્ટરનલમાં માર્ક ઓછા છે, તો ફરી પાછી એક્ઝામ દેવી જોઈએ. પરંતુ જો તૈયારી મીડિયમ હોય અથવા તો ગમે તેવી સારી હોય, ઇન્ટરનલમાં માર્ક સારા છે, તો શું કામ આપણે ફરી પાછી મહેનત કરવી? શું કામ મહેનત કરવી? જબ દોસ્ત બના કે કામ હો શકતા હૈ તો દુશ્મન ક્યું બનાય? જો એમને જ માર્ક સારા મળે છે તો ફરી પાછી એક્ઝામ દેવાનું કામ શું? બરોબર, એટલે તો કે આપણે ભૂલી જવાનું. પરંતુ જો તમે તમારા માર્કથી સેટિસ્ફાઈડ ન હોય તો તમે ફરી પાછી એક્ઝામ દઈ શકો છો. પરંતુ એક વસ્તુ ખાસ કહીશ કે દસમાની એક્ઝામને તમારે ધ્યાનથી દેવાની રહેશે. એમાં જરીક પણ આપણે એક પણ માર્કમાં કોમ્પ્રોમાઇઝ કરવાનું થતું નથી. શું કામ? તો કે હાલની તારીખે તમને કહું તો અમુક પોસ્ટ લેવલની જે ભરતીઓ આવે છે, ગવર્મેન્ટ જોબની ભરતી આવે છે, એ 10 પાસ ઉપર આવે, એક્ઝામ વગર ડાયરેક્ટ 10માના ટકા ઉપરથી તે ભરતી કરે છે. એવી બીજી પણ ભરતી આવતી હોય, મને ખબર ન હોય, પરંતુ આ પોસ્ટની તો મેં ખુદ જોયેલું છે, એટલે હું તમને કહું છું એવી ભરતી આવે છે. તો મિત્રો, એ મોકો આપણે જવા ન દેવાય. એટલે મિત્રો, આપણે માર્કમાં કોમ્પ્રોમાઇઝ કરવાનું થતું નથી. ઇન્ટરનલમાં તમને કેટલા માર્ક આવેલા છે તે તમે મને અત્યારે કોમેન્ટ કરીને જણાવો. બીજી કંઈ માહિતી વધારે જોઈતી હોય તો જરૂરથી કોમેન્ટ કરીને જણાવો. ફરી પાછું આ ન્યૂઝ એકવાર હું તમને ફટાફટ કહી દઉં છું કે ધોરણ 12ની એક્ઝામ અત્યારે પોસ્ટપોન કરેલી છે સીબીએસઈમાં. શું કીધું છે? તો એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ, પેલી પહેલી જૂન પછી એનો નિર્ણય કરવામાં આવશે કે ભાઈ એક્ઝામ લેવાની છે, નથી લેવાની, શું છે શું નહીં. પહેલી જૂન સુધી તો એક્ઝામ કેન્સલ જ છે, બરાબર. એમના પછી ધોરણ 10ની એક્ઝામ કેન્સલ કરેલી છે. જો કોઈ વ્યક્તિ સેટિસ્ફાઈડ ન હોય તો તે એક્ઝામ આપી શકે છે, પરંતુ તેમના માર્ક એ ઇન્ટરનલ એક્ઝામને ધ્યાનમાં લઈને, એટલે કે ઇન્ટરનલ એક્ઝામને આધારે મૂકવામાં આવશે. આ તમામ ન્યૂઝ મિત્રો તમે પણ જોજો, ન્યૂઝ ચેનલ હોય તેમાં જોજો, વધારે વિગતો તમે જાણી શકો છો. સીબીએસઈમાં આ વસ્તુ બહાર પાડેલી છે, ગુજરાત બોર્ડમાં હજુ બહાર પાડેલું નથી, પરંતુ આવનારા થોડાક સમયમાં આવી ટાઈપ ના જ કંઈક પરિણામ તમે ગુજરાત બોર્ડમાં પણ જોઈ શકો છો. આજના વિડીયોમાં આટલું જ રાખીએ. મજા આવી તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, તથા આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરો. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ફરી પધારજો, બાય. જય હિન્દ. મતલબ આવજો. ધન્યવાદ.